અને કોંગ્રેસ પાર્ટી આસ્થા ઉપર જેટલું અપમાન થાય શ્રદ્ધા ઉપર જેટલું અપમાન થાય એમાં જ મજા આવે છે ખબર નહીં શું થઈ ગયું છે કોંગ્રેસને ભાઈ ચૂંટણીઓ હારીએ પણ એમાં માનસિક સંતુલન ગુમાવવાનું કંઈ કારણ છે હારતી ચાલ્યા કરે અરે અમારો તો પેલા એક જમાનામાં ડિપોઝિટો જતી હતી પણ અમે કોઈ દાડો આવું નહોતા કરતા ભાઈ આ કોંગ્રેસ પાર્ટીએ ભાઈઓ બહેનો હું તો ગુજરાતનો દીકરો છું આપે મને મોટો કર્યો છે તમે જ મારા શિક્ષક છો તમે મને જે ગુણ આપ્યા છે એ ગુણ લઈને હું આજે કામ કરવાની કોશિશ કરી રહ્યો છું પરંતુ આ કોંગ્રેસવાળા ભાઈઓને આ ગુજરાતે મારું જે ઘડતર કર્યું છે ને ગુજરાતે મને જે સંસ્કાર આપ્યા છે ને ગુજરાતે જે મને શક્તિ આપી છે ને એ એમને અખરે છે એમને તકલીફ થાય છે અને તમે જો વાર ગાળો બોલે છે બોલો મને એવા 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 આરોપો લગાવે એવા એવા હલકી ભાષામાં વાતો કરે છે કોંગ્રેસ પાર્ટીના રિમોટ કંટ્રોલથી જ્યાંથી ચાલે છે ત્યાંથી પહેલાં એમણે એક નેતાને અહીંયા મોકલ્યા હતા અને નેતાને કહ્યું હતું એ પ્રકારે આવીને નેતા અહીંયા બોલ્યા અને એમણે જાહેર કર્યું કે આ ચૂંટણીમાં મોદીને એની ઓકાત બતાવી દેવામાં આવશે ભાઈ આપણે ગુજરાતના પછાત સમાજના બધા લોકો આપણી કંઈ ઓકાત હોય આપણે તો સેવક લોકો છીએ એમણે ઓકાત બતાવવાની વાતો કરી એ બહુ જેટલા દાડા એમાંથી મલાઈ ખાવાની હતી ખાધી એમણે કોશિશ કરી કોંગ્રેસને થયું ના હજુ જરા મોટો ડોઝ આપવાની જરૂર છે એટલે કોંગ્રેસના આલા કમાને આદરણીય ખડગેજીને અહીંયા મોકલ્યા કોંગ્રેસ પાર્ટીના નવા પ્રમુખ છે એમને મોકલ્યા અને ખડગેજીને હું ઓળખું છું એમનો ખૂબ આદર કરું છું હું એમનું સન્માન કરું છું પણ ખડગેજીને એ જ બોલવું પડે એમને ત્યાંથી મોકલ્યા હોય હવે તમે મને કહો રામ ભક્તોના ધરતી પર રામ ભક્તોની સામે એમના પાસે બોલાવડાવવામાં આવ્યું કે તમે મોદીને સો માથાવાળો રાવણ કહો બોલો ભાઈઓ બહેનો આપણે જાણીએ છીએ કે આ કોંગ્રેસ પાર્ટી એ રામના અસ્તિત્વને સ્વીકાર નથી કરતી આ કોંગ્રેસ પાર્ટી અયોધ્યામાં ભગવાન રામ મંદિરને પણ ભવ્ય રામ મંદિરમાં પણ એનો વિશ્વાસ નથી આ કોંગ્રેસ પાર્ટી એને તો રામ સેતુ સામે વાંધો એવી કોંગ્રેસ પાર્ટી મને ગાળો બોલવા માટે રામાયણમાંથી રાવણ ને લઈ આવી બોલો ભાઈઓ બહેનો મને એ વાતનું આશ્ચર્ય નથી કે નરેન્દ્રભાઈને કોંગ્રેસના લોકો આટલી બધી જાત જાતની ઢગલા બંધ ડઝન બંધ ગાળો દીધી છે મને આશ્ચર્ય એ વાતનું છે અને કોઈને પણ થાય કે આટલું અપશબ્દો બોલવા છતાંય કોંગ્રેસ પાર્ટી એના નેતાઓએ અધિકૃત રીતે ક્યારેય પશ્ચાતાપ વ્યક્ત નથી કર્યો દુઃખ નથી ચલો ભાઈ જુસ્સામાં બોલે ગયું એવી પણ દિલગીરીની તો વાત જવા તો મને લાગે છે કે કોંગ્રેસ પાર્ટી મોદીને ગાળો દેવી આ દેશના પ્રધાનમંત્રીને અપમાનિત કરવા એને નીચા દેખાડવા એને એ પોતાનો અધિકાર સમજે છે અગર લોકતંત્રમાં એમનો વિશ્વાસ હોત તો કોંગ્રેસ પાર્ટી આટલી હદે ક્યારેય ન જાત પરંતુ કોંગ્રેસનો ભરોસો લોકતંત્રમાં નહીં એક પરિવાર ઉપર છે અને પરિવારને ખુશ કરવા માટે જે કરવું પડે એ કોંગ્રેસમાં ફેશન થઈ ગઈ છે અને એમના માટે લોકતંત્ર નહીં પરિવાર જ બધું છે કોંગ્રેસ પાર્ટીમાં તો કોમ્પિટિશન ચાલે છે કોમ્પિટિશન કે કોણ મોદીને 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 વધારે ગાળો 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 બોલે 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 કોણ કોણ મોટી અને તીખી એનું એની સ્પર્ધા ચાલે છે થોડાક દાડા પહેલા જ કોંગ્રેસના એક નેતાએ કહ્યું કે આ મોદી કૂતરાના મોતે મરવાનું છે બોલો બીજા એક કોંગ્રેસના નેતાએ કહ્યું કે આ મોદી તો હિટલરના મોતે મરવાનો છે કોંગ્રેસના એક બીજા નેતાએ કહ્યું મને આ બધું એક ભાઈ તો પાકિસ્તાન ગયા હતા બોલો આ પાકિસ્તાન જઈને આ બધી વાતો કરતા હતા વિડીયો બહાર આવ્યો તો લોકોને આશ્ચર્ય થયું મને સમજણ નથી પડતી એક જેમ તો ત્યાં સુધી બોલ્યા કે જો મને મોકો મળે તો હું તો મોદીને જ મારી નાખું બોલો કોઈ રાવણ કે કોઈ રાક્ષસ કે કોઈ કોકરોચ કે ભાઈઓ બહેનો ગુજરાત માટે ગુજરાતના લોકો માટે આટલી બધી નફરત આટલું બધું ઝેર કિચડ ઉછાળવાનું આ રસ્તો તમારો જે મોદીને તમે ઘડ્યો હોય એ મોદીનું અપમાન એ તમારું અપમાન છે કે નહીં જેને તમે મોટો કર્યો હોય એનું અપમાન એ તમારું અપમાન ખરું કે ના ખરું ભાઈ શું તમે મને આવા સંસ્કાર આપ્યા છે આ કોંગ્રેસ વાળા બોલે જેવા સંસ્કાર આપ્યા છે આ કોંગ્રેસના લોકોને હવે સુધારવા પડે કે ના સુધારવા પડે સુધારવાનો રસ્તો કયો પાંચમી તારીખ કમળ ઉપર બટન દબાવ અને કોંગ્રેસના મિત્રો પણ કાન ખોલીને સાંભળી લે કે તમારી લોકતંત્રમાં શ્રદ્ધા અશ્રદ્ધા એ તમારો વિષય છે તમારે એક પરિવાર માટે જીવવાનું હોય તમારી મરજી પણ તમે લખી રાખજો તમે જેટલો કીચડ ઉછાળશો એટલું જ કમળ વધારે ખીલવાનું છે